મિત્રો, હવે આપણે ટપાલ ખાતાની જે ખાસ કરીને બેંક બચત સેવાઓ છે એના વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતના બેન્કિંગ ક્ષેત્ર જેમ બેંકને લગતી સેવાઓ આપે છે, એવી જ હાલ વર્તમાન સમયની અંદર પોસ્ટ ઓફિસ દ્વારા પણ આવી બચત સેવાઓનો લાભ પોસ્ટ ઓફિસ દ્વારા ગ્રાહકોને આપવામાં આવે છે. ટૂંકમાં, જ્યારથી પોસ્ટ ઓફિસને બેંકના જેમ કાર્ય કરવાની છૂટ મળી છે, ત્યારથી પોસ્ટ ઓફિસનું આ જે ભારત સરકારનું જે ટપાલ ખાતું છે એ બેંકની માફક વ્યક્તિને અથવા તો કોઈ પણ ધંધાકીય જે એકમો છે એમને આવી બચત સેવાઓનો લાભ આપે છે. વિવિધ પ્રકારની બચત સેવાઓનો લાભ આપે છે, જેમ કે પોસ્ટ ઓફિસમાં આપણે બચત ખાતું ખોલાવી શકીએ, પછી ત્યારબાદ પોસ્ટ ઓફિસની અંદર આપણે 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, જેને આપણે RD તરીકે અહીંયા જોવાના છે, એ ખોલી શકીએ છીએ. ત્યાર પછી માસિક આવક યોજના ખોલી શકીએ છીએ. પછી વયસ્ક નાગરિકો માટેની બચત યોજના, જે વૃદ્ધ હોય, મોટી ઉંમરના હોય, એવા વ્યક્તિઓને હાલ એમની પાસે જે જમા મૂડી એની જિંદગીની પડી હોય, વિદ્યાર્થી મિત્રો, એ જમા મૂડી ઉપર જો હમણાં સારામાં સારું વ્યાજ આપતી કોઈ સંસ્થા હોય તો બેંક પહેલાં પણ આ પોસ્ટ ઓફિસ છે. મોટાભાગે મારા ફાધર પણ જે GB નોકરી કરતા હતા, એમની જે મોટાભાગની આવકો આવી એ આવકને મેં પોસ્ટ ઓફિસની અંદર જ આવી રીતના જે વયસ્ક નાગરિક બચત યોજનાની અંદર નાખી દીધી, જેનથી દર મહિને મારા ફાધરને કંઈક ને કંઈક પ્રકારની પોસ્ટ ઓફિસ દ્વારા સારામાં સારું, હમણાં ઊંચામાં ઊંચું અને સારામાં સારું જો વયસ્ક નાગરિકોને વ્યાજ આપતી કોઈ સંસ્થા હોય બેન્કિંગ સેવાવાળી, તો એ પોસ્ટ ઓફિસ છે. તો આવા વયસ્ક નાગરિકોની બચત યોજના, ત્યારબાદ રાષ્ટ્રીય બચત યોજના, 5 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, કિસાન વિકાસ પત્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી ઘણી બધી જે બેંકને લગતી સેવાઓ છે, જે બેન્કિંગ સેવાઓ, જે બેંક બચત સેવાઓ જે છે એ પોસ્ટ ઓફિસ દ્વારા વ્યક્તિગત રીતે અથવા તો ધંધાકીય એકમોને આપવામાં આવે છે. ટૂંકમાં પરીક્ષાની અંદર 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય કે ટપાલ ખાતા દ્વારા વ્યક્તિઓને કેવા કેવા પ્રકારની બચત સેવાઓનો લાભ આપવામાં આવે છે. તો કે બચત ખાતું ખોલી આપવામાં આવે છે, 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ ખાતું ખોલી આપવામાં આવે છે, માસિક આવક યોજના આપવામાં આવે છે, વયસ્ક નાગરિકો માટે બચત યોજના, રાષ્ટ્રીય બચત પત્રો, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, કિસાન વિકાસ પત્ર, સુકન્યા યોજના જેવી ઘણી બધી જે સેવાઓ છે એ તમે પોસ્ટ ઓફિસમાંથી લઈ શકો છો. દાખલા તરીકે બેંકની જેમ જ તમે પોસ્ટ ઓફિસમાં જઈને બચત ખાતું ખોલી શકો છો, અને આ બચત ખાતામાં તમે જમા કરાવેલી રકમો ઉપાડવા માટે અથવા તો કોઈકને ચૂકવણી કરવા માટે પોસ્ટ ઓફિસ દ્વારા આપને ચેકબુક અથવા તો ATM કાર્ડની પણ સગવડો આપવામાં આવે છે. ખાસ કરીને આપણે જોયું કે પરીક્ષાની અંદર એમ પૂછી શકાય કે પોસ્ટ ઓફિસ દ્વારા કયા કયા પ્રકારની બચત સેવાઓ આપવામાં આવે છે, તો આટલી બચત સેવાઓ લખી શકીએ. હવે આપણે થોડી ઘણી બચત જે પોસ્ટ ઓફિસ દ્વારા જે બચત સેવાઓ આપે છે તેને વખતે ડીપમાં જોઈએ, તો સૌથી પહેલું છે રિકરિંગ ડિપોઝિટ યોજના, જેને આપણે પોસ્ટ ઓફિસમાં તમે જાઓ તો RD તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, મારી હમણાં 6 મહિના પહેલાં RD પૂરી થઈ. હું દર મહિને પોસ્ટ ઓફિસની અંદર 500 રૂપિયા જમા કરાવતો હતો, દર મહિને નક્કી કરેલું. 5 વર્ષ સુધી દર મહિને 500 રૂપિયા ભરવાના. અને એટલે જ્યારે તમે આવું RD ખાતું ખોલાવે ત્યારે ખોલાવનારને માસની અગાઉથી નક્કી કરેલી તારીખમાં, એટલે મારી જે RD ભરવાની હતી ને એની તારીખ હતી 5, કોઈ દરેક મહિનાની 5 તારીખ પહેલાં મારે ભરી દેવાનું. ક્યારેક મારાથી ભૂલમાં સમય ચૂક થઈ જાય અથવા તો મારી પાસે કંઈ બહાર ગામ ગયો હોય તો હું 15-16 તારીખે પણ ભરતો. 15-16 તારીખે ભરું ને એટલે 500 રૂપિયા જે રિકરિંગ ચાર્જ હોય અને એમાં પોસ્ટ 5 રૂપિયા મારી પાસેથી શું લે, દંડ લે 5 રૂપિયા, બહુ નોમિનલ ડમ. એટલે ખાસ કરીને આ રિકરિંગ ડિપોઝિટ મેં ખાતું ખોલાવ્યું હતું, એટલે કે આ ખાતું ખોલાવનાર માસની અગાઉ નક્કી કરેલી તારીખમાં નક્કી કરેલી રકમ, નક્કી કરેલી તારીખ 5
અને નક્કી કરેલી રકમ કેટલી? તો કે 500 રૂપિયા ભરવાના હોય છે. હવે માની લો કે આવી રીતના 5 વર્ષ ભરવાના, એટલે કેટલા મહિના થાય? તો કે 60 મહિના થાય. કેવી રીતના? 1 વર્ષના 12 મહિના બરાબર, તો 5 વર્ષના કેટલા? તો કે 60. 60 મહિના સુધી તમે ભરો એટલે 5 વર્ષના સમય પછી, અથવા તો તમને જ્યારે પણ એવું જણાય 5 વર્ષનો જ્યારે સમય પૂરો થાય ત્યારે આ રિકરિંગ ડિપોઝિટનું ખાતું પાકી જાય, એટલે આપણી જમા રકમ ઉપર આપણને વ્યાજ સાથે આપણા જે સેવિંગ ખાતું હોય એમાં પરત રકમ આપી દે. કોણ? તો કે પોસ્ટ ઓફિસ. હવે માની લો કે 5 વર્ષ પહેલાં જરૂર જણાય, આપણે પૈસાની જરૂર છે આપણા, તો આપણે 2 વર્ષની સમયાવધિમાં કે 3 વર્ષની સમયાવધિમાં કે 1 વર્ષની સમયાવધિમાં આપણે આ પ્રકારનું ખાતું બંધ પણ કરાવી શકાય છે, જેને આપણે RD એટલે કે રિકરિંગ ડિપોઝિટ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી ટાઈમ ડિપોઝિટ, જેને આપણે અંગ્રેજીમાં ફિક્સ ડિપોઝિટ કહે છે. કેવી ડિપોઝિટ? ફિક્સ ડિપોઝિટ. બરાબર. તમારે તો પોસ્ટ ઓફિસ દ્વારા આપણને રિકરિંગ ડિપોઝિટની સેવા તો આપવામાં આવે છે, પણ સાથે સાથે ટાઈમ ડિપોઝિટ એટલે કે બાંધી મુદતના થાપણો સ્વીકારે પણ પોસ્ટ ઓફિસ સ્વીકારે છે, સેવા આપે છે. તો પોસ્ટ ઓફિસ 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, 5 વર્ષ માટે. જો વિદ્યાર્થી મિત્રો, જેમ વર્ષ ઓછા એમ વ્યાજ ઓછું, જેમ વર્ષ વધુ એમ વ્યાજ વધુ. તો આવી રીતના વર્ષ માટે 200 રૂપિયાના ગુણાંકમાં, એટલે 200 રૂપિયા કે એના ગુણાંકમાં તમારે એમાં ગમે તેટલી તમે રકમ એમાં આવી ફિક્સ ડિપોઝિટમાં તમે મૂકી શકો. 200 રૂપિયાના ગુણાંકમાં ગમે એટલી તમે રકમ મૂકી શકો. બરાબર. હવે આ ખાતાની અંદરથી તમને જે પોસ્ટ ઓફિસ પોતાનું જે વ્યાજની ગણતરી કરે છે, એ ખરેખર આ ખાતાની અંદર પોસ્ટ ઓફિસ વ્યાજની ગણતરી દર 3 મહિને કરે. જેમ કે તો દર 3 મહિને ખાતાની ગણતરી કરે તો કેટલી વાર ગણતરી થાય? 4 વાર ગણતરી થાય. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, પછી એપ્રિલ, મે અને જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. આવી રીતના વર્ષમાં 4 વખત વ્યાજની ગણતરી કરે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, વ્યાજની ગણતરી ભલે દર 3 માસે થાય એટલે કે 4 વાર થાય, પણ વ્યાજની જ્યારે ચૂકવણી થાય ને ત્યારે વર્ષમાં 1 જ વખત આવા ખાતાની અંદર વિદ્યાર્થી મિત્રો ચૂકવણી આપવામાં આવે છે. હવે તમે માની લો કે તમારે અમરેલીમાં તમારું ફિક્સ ડિપોઝિટનું ખાતું હોય, પણ અમરેલીમાંથી તમારે સુરતમાં કે અમદાવાદમાં કે વડોદરામાં કે કોઈ પણ શહેરે, રાજકોટમાં તમારે તમારું આ ફિક્સ ડિપોઝિટનું ખાતું બીજી પોસ્ટ ઓફિસમાં લઈ જવું હોય તો સહેલાઈથી આવા ખાતાની ફેરબદલી થઈ શકે છે. ખાતું ખોલાવ્યા પછી પાકતી મુદત પહેલાં જો તમારે આ પ્રકારની બધી જ રકમ જોઈતી હોય તો તમે તમારી રીતે તમે ખાતું ખોલાવી શકો છો, પરંતુ ખાતું બંધ કરાવી શકો છો. બંધ થાય એટલે તમારે વ્યાજની ગણતરી કરવાની નહીં, કારણ કે વચ્ચેથી તમે ફિક્સ ડિપોઝિટ ઉપાડી લ્યો એટલે જે આ 3-3 મહિને અને વર્ષે જે વ્યાજની ગણતરી થાય, માની લો વર્ષે વ્યાજની ગણતરી થાય તો તમારું એ તો તમને મળી જાય, 2 વર્ષે તમે ઉપાડો તો મળી જાય, પરંતુ વધ વચ્ચેથી ઉપાડો તો તમારા જે 3-3 મહિનાનું જે તમારી 2 ગણતરી થઈ હોય, 3 ગણતરી થઈ હોય, એ વ્યાજ તમને મળવા પાત્ર બનતું નથી. વિદ્યાર્થી મિત્રો, હું થોડીક વાર માટે સાઈડ પર આવી જાઉં છું, તમે આ તમારા નોંધપોથીમાં નોંધી લેજો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પોસ્ટ ઓફિસની દ્વારા આપવામાં આવતી કેટલીક અગત્યની જે યોજનાઓ છે, જે બચત સેવાઓ છે, એની વાત કરવામાં જઈએ છીએ. આ બધી બચત સેવાઓ આમ જોવા જઈએ તો તમે આનાથી માહિતગાર નહીં હશો, કારણ કે આ બચત સેવાનો તમે તમારા દાદાને કે તમારા પપ્પાને પૂછશો તો એને ખબર હશે 100%, પરંતુ તમને આ પ્રકારની બચત સેવાનું કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન હોય, એટલે ખાસ કરીને તમારા અભ્યાસક્રમમાં મુદ્દો લેવામાં આવ્યો છે. તો આપણે શરૂઆત બીજી કરીએ તો રાષ્ટ્રીય બચત પત્રો, પોસ્ટ ઓફિસ દ્વારા રાષ્ટ્રીય બચત પત્રો પણ બહાર પાડવામાં આવે છે. આ રાષ્ટ્રીય બચત પત્રો પોસ્ટ ઓફિસ દ્વારા સમયગાળો છે 5 વર્ષનો કે 10 વર્ષનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, એક વાક્યની અંદર કે કોઈ પણ એવો પ્રશ્ન પૂછી શકાય કે આ રાષ્ટ્રીય બચત પત્રનો સમયગાળો કેટલો હોય છે, તો એટલે આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લેવાની હોય છે. એટલે ખાસ કરીને આ રાષ્ટ્રીય બચત પત્રો સરકાર પોસ્ટ ઓફિસ દ્વારા
ખાસ કરીને 5 વર્ષ અને 10 વર્ષના સમય માટે બહાર પાડવામાં આવે છે. પોસ્ટ ઓફિસ દ્વારા અગાઉથી જ આ યોજના માટેના જે વ્યાજના દરો હોય છે એની ગણતરી કરીને જે આ બચતપત્રોની અંદર રોકાણ કરવા ઈચ્છે છે એને માહિતી આપવામાં આવે છે. માની લો કે કોઈ પણ વ્યક્તિ પોસ્ટ ઓફિસમાંથી આવા રાષ્ટ્રીય બચતપત્રો ખરીદવા ઈચ્છતો હોય તો એને પોસ્ટ ઓફિસ સંપૂર્ણ આ બચતપત્રની માહિતી આપતી હોય છે. એની અંદર વ્યાજની ગણતરી કઈ રીતે કરવામાં આવશે એની પણ સંપૂર્ણ માહિતી જે રોકાણ કરનાર હોય આવા બચતપત્રોની અંદર એને સંપૂર્ણ પ્રકારની વ્યાજની ગણતરીની પણ માહિતી આપવામાં આવે છે. ખાસ કરીને ત્યાર પછીની જે યોજના છે બચત યોજના છે એ છે કિસાન વિકાસ પત્રો. વિદ્યાર્થી મિત્રો, આ કિસાન વિકાસ પત્રો બહુ જ જૂના છે, પરંતુ પ્રવર્તમાન સરકારે એટલે કે થોડાક આથી વાત કરું ને તો 20 વર્ષ પહેલાંની વાત કરું તો સરકારે આ કિસાન વિકાસ પત્રો છે ને 2006ની આસપાસ બંધ કરી દીધા હતા મને યાદ છે ત્યાં સુધી. પરંતુ જેવા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા અને પાછી ભાજપની સરકાર આવી એટલે 2014થી આ કિસાન વિકાસ પત્ર શરૂ કરવામાં આવ્યા. મને ખાસ યાદ છે મારા પપ્પાએ આવા કિસાન વિકાસ પત્ર લીધા હતા 10,000ના 20,000ના. મારા પપ્પા પાસે જ્યારે પણ બચત ભેગી થતી તો પપ્પા જે તે સમયે આવા કિસાન વિકાસ પત્ર લઈ લેતા હતા. એનું સર્ટિફિકેટ આવે, તમે બેંકમાં પૈસા જમા કરાવો એટલે એટલા પૈસાનું તમને બેંક સર્ટિફિકેટ આવે અને એની પાકતી મુદતે આપણને એ સર્ટિફિકેટની જે રકમ હોય એ બમણી થઈને આવે. દાખલા તરીકે 10,000નું લીધો હોય તો પાકતી મુદતે 20,000 અને વ્યાજ સાથે આપણને એ રકમ આપવામાં આવે. હવે એની અંદર કઈ રીતે એની મુદતનો સમયનો તો આ પ્રકારની કિસાન વિકાસ પત્રની સેવામાં જે રોકાયેલી રકમ હોય એના ઉપર પોસ્ટ ઓફિસ 100 માસ. કેટલા માસ? 100 માસ. વિદ્યાર્થી મિત્રો, 100 માસ એટલે 1 વર્ષની અંદર 1 વર્ષમાં 12 મહિના આવે, બરાબર? તો 12 18 તો કે 96, બરાબર? અને વૈધા બીજા કેટલા? તો કે 4. એટલે વિદ્યાર્થી મિત્રો, 8 વર્ષ અને ખાસ કરીને 4 મહિના આપણે આ કિસાન વિકાસ પત્રની અંદર વિદ્યાર્થી મિત્રો જે પણ બચતનું રોકાણ કરીએ છીએ એ બચત 8 વર્ષ અને 4 મહિના એટલે કે 100 માસના સમયગાળામાં અંતે 2 ગણી થઈને વ્યાજ સાથે ચૂકવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં એમ પૂછાય કે કિસાન વિકાસ પત્રમાં વ્યાજની ગણતરી કેમ કરવામાં આવે છે, સોરી રકમની ચૂકવણી કઈ રીતે કરવામાં આવે છે, 1 ગણી 2 ગણી 3 ગણી? તો કે 2 ગણી રકમ. એટલે દાખલા તરીકે તમે 10,000નો કિસાન વિકાસ પત્ર લીધો હોય તો 8 વર્ષ અને 4 મહિના પછી એ તમને 20,000 અને પ્લસ તમારું જે વ્યાજ બનતું હોય એવી રીતના મળે છે, બરાબર? હવે માની લો કે આ કિસાન વિકાસ પત્ર તમે લીધું હોય અને એની પાકીની તારીખ આવી ગઈ એટલે કે 8 વર્ષ અને 4 મહિનાનો સમય થઈ ગયો એટલે તમે કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈ અને એની જે પ્રક્રિયા વિધિ કરી આપો એટલે તમને પોસ્ટ ઓફિસ તમારા ખાતામાં આ કિસાન વિકાસ પત્રમાં તમારી જે રકમ છે એ 2 ગણી કરીને તમારા ખાતામાં જમા કરાવી દે છે. ત્યાર પછીની એક બીજી પોસ્ટ ઓફિસ દ્વારા જે સેવા આપવામાં આવે છે, બચત સેવા આપવામાં આવે છે, એ છે જાહેર ભવિષ્ય નિધિ, જેને PPF એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ તરીકે પણ એને વિદ્યાર્થી મિત્રો ઓળખવામાં આવે છે. આ યોજના અન્વયે પોસ્ટ ઓફિસમાં આપણે 15 વર્ષની મુદતનું આપણે આવું જાહેર ભવિષ્ય નિધિનું ખાતું, 15 વર્ષની મુદત માટે આપણે આવી જાહેર ભવિષ્ય નિધિનું ખાતું ખોલાવી શકીએ છીએ. આ ખાતામાં આપણે વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા ભરી શકીએ, વધુમાં વધુ તમે જેટલી તમારી પાસે તાકાત હોય એટલું તમે ભરી શકો. એના પર ઉપર મહત્તમ રકમ ભરવા પાછળની કોઈ એવી મર્યાદા આપવામાં આવી નથી. હા, પણ લઘુત્તમમાં લઘુત્તમ તમે 500 રૂપિયાની રકમ ભરી શકો. હવે માની લો કે તમારી આ તમે જાહેર ભવિષ્ય નિધિનું ખાતું ખોલાવ્યું છે. હવે માની લો કે તમારા 15 વર્ષ પૂરા થયા અને તમારે હમણાં હજી આને 5 વર્ષ ચલાવવી છે,
તો તમે ગમે એટલી વાર 5 વર્ષ એમાં તમે એડ કરી શકો. ટૂંકમાં 15 વર્ષ પહેલાં તમે આ જાહેર ભવિષ્ય નિધિનું જે ખાતું છે એ બંધ કરાવી શકો નહીં. હા, 15 વર્ષ પૂરા થઈ જાય ને પછી તમે એમ વિચારો કે મારે હજી 5 વર્ષ આ ખાતું ચલાવવું છે, હજી 5 વર્ષ ચલાવવું છે એમ કરીને મારે 25 વર્ષ સુધી, એટલે કે હજી 5 વર્ષના 2 તબક્કામાં ચલાવવું છે તો તમે ચલાવી શકો. પરંતુ ટૂંકમાં 15 વર્ષ પહેલાં તમે આ ખાતું બંધ કરી શકો નહીં. એટલે કે 15 વર્ષમાં નિયમ અનુસાર પૂર્ણ થયા બાદ તમે 5 વર્ષ માટે ગમે તેટલી વાર તમે લંબાવવું હોય તો તમે લંબાવી શકો, પણ 15 વર્ષ પહેલાં તમે આ ખાતું બંધ કરી શકો નહીં. અને માની લો આજે મોટાભાગના લોકો વીમો ઉતારે છે, આવા જાહેર ભવિષ્ય નિધિમાં ઉતારે છે, શા માટે ઉતારે છે? તો આ બધી જે પોસ્ટ ઓફિસની બચત યોજના છે એ બચત યોજનાઓ જે તે વ્યક્તિને કે ધંધાદારી એકમને વિદ્યાર્થી મિત્રો આવકવેરામાંથી બાદ પડે છે. એટલે કે જે વ્યક્તિ વર્ષની અંદર, વર્ષ દરમિયાન આવા ખાતાની અંદર જો જમા કરાવતો હોય પોસ્ટ ઓફિસના ખાતાની અંદર, અને જો એની નોંધ પોતાના આવકવેરા વિભાગને આપે તો એને આવી બધી રકમો આવકવેરામાંથી બાદ મળતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, જેવી રીતના બેંક દ્વારા કે જે વીમા કંપનીઓ દ્વારા વીમા આપવામાં આવે છે, એમ પોસ્ટ ઓફિસ દ્વારા પણ વીમો આપવામાં આવે છે, પણ જીવન વીમો આપવામાં છે. તમે જોયો છે કોઈ દિવસ પોસ્ટ? નહીં. શા માટે ન જોયો હોય? એટલા માટે કે ભારત દેશ આઝાદ થયો એ પહેલાંથી કલ્યાણકારી જે સરકારની યોજના છે, મેં તમને કીધું કે પોસ્ટ ઓફિસ જે છે એ સરકારની યોજનાનું એક એજન્ટ છે. એટલે સરકારની જે કલ્યાણ યોજના છે એ અંતર્ગત પોસ્ટ ઓફિસ જે સરકારી કર્મચારીઓ છે, કેન્દ્ર સરકારના છે કે રાજ્ય સરકારના છે કે અર્ધ સરકારી કર્મચારીઓ છે, જેમ કે PGVCL છે, નગરપાલિકા છે, તો આવા તમામ જે કર્મચારીઓ છે, મધ્યસ્થી હોય, રાજ્ય સરકારના કર્મચારી હોય એટલે કે કેન્દ્ર સરકારના હોય, રાજ્ય સરકારના કર્મચારીઓ હોય, ઉપરાંત અર્ધ સરકારી કર્મચારી જેને સેમી સેન્ટ્રલ ગવર્મેન્ટ લાગતી હોય, તો એવા તમામ કર્મચારીઓને જ આ વીમા, પોસ્ટ વીમાની યોજનાનો લાભ થાય છે. એટલે કે ભારતમાં આઝાદી પહેલાંથી સરકારની જે કલ્યાણ યોજના અંતર્ગત પોસ્ટ વીમાની યોજના ભારતમાં શરૂ હતી, પરંતુ આ સેવાનો લાભ માત્ર કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને અર્ધ સરકારી કર્મચારીઓને જ આ પ્રકારની યોજનાનો લાભ મળવા પાત્ર બને છે. હવે આપણે આગળની બીજી યોજનાઓ જોઈએ. હવે આપણે આપણી જે પોસ્ટ ઓફિસની બચત સેવાની અંદર બીજી છે માસિક આવક યોજના. હવે માની લો કે રોકાણકારો એમ ઈચ્છે છે કે મને મારા રોકાણનું દર મહિને નક્કી કરેલું વ્યાજ મળવું જોઈએ જેથી મારા ઘરનું હું ખર્ચ કાઢી શકું. જેવી રીતના મેં મારા પપ્પાનું આ પોસ્ટ ઓફિસની અંદર માસિક આવક યોજના મેં ખાતું ખોલાવ્યું છે, એટલે પપ્પાને દર 18 તારીખ થાય ને એટલે પોસ્ટ ઓફિસમાં એનું વ્યાજ પડી જાય ને પપ્પા એ વ્યાજ ઉપાડી આવે, અને ઘરમાં એને કંઈ ખર્ચ કરવો હોય, વસ્તુ લાવવી હોય તો એના માટે એ ઉપયોગ કરી શકે. એટલે પોસ્ટ ઓફિસ દ્વારા આવી માસિક આવક યોજના પણ પોતાના ગ્રાહકોને આપવામાં આવે છે. રોકાણકારોને દર મહિને વ્યાજની નક્કી કરેલી રકમ મળી રહે તે હેતુથી પોસ્ટ ઓફિસ દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. વ્યક્તિગત રીતે અથવા તો બીજી વ્યક્તિ સાથે સંયુક્ત રીતે આ ખાતું ખોલાવી શકાય છે. કદાચ વ્યક્તિ પોતાના નામનું પણ આ ખાતું ખોલી શકે એવું જ નહીં, પરંતુ મારા પપ્પાએ જે આ મંથલી આવક યોજનાનું જે ખાતું પોસ્ટ ઓફિસમાં ખોલાવ્યું છે એની અંદર હું એકલો નહીં, પરંતુ મારા પપ્પા, મારી મમ્મી અને હું, અમે 3 જણાનું આ માસિક આવક યોજનાનું ખાતું છે. બરાબર? તો એટલે ખાસ કરીને આ ખાતું આપણે વ્યક્તિગત રીતે અથવા તો બીજી વ્યક્તિ સાથે સંયુક્ત રીતે, અહીં મારા પપ્પાનું જે ખાતું છે, મારા પપ્પા તો છે જ એ ખાતામાં, પણ સાથે સાથે હું પણ એ ખાતામાં જોડાયેલો છું. એટલે આવું જે ખાતું છે એ 5 વર્ષ માટે મારા પપ્પા આપણે ખોલવામાં આવે છે. આવા ખાતાને આપણે એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં સહેલાઈથી આવા ખાતાની ફેરબદલી કરી શકીએ છીએ. હવે માની લો કે મેં મારા પપ્પાની આ જે બચત ખાતાની અંદર, એટલે કે માસિક આવક યોજનાની અંદર જે પૈસાનું રોકાણ કર્યું છે, હવે માની લો કે મારે એ પૈસા જોતા હોય, તો વિદ્યાર્થી મિત્રો એ
पांच वर्ष माटे खातु खुल्लू होय एटले ओछामां ओछू एक वर्ष तो तमारे खातु राखवू पड़े। एटले के एक वर्ष बाद जयरे तमारू खातु एक वर्षनू थई जाय अने तमारे छ महीने पैसा कदाच तमे खातु खोलाव्युं ने छ महीने आठ महीने तमारे पैसा जरूर तो तमे आ खातु बंद करावी शको नहीं। ओछामां ओछू एक वर्ष बाद तमे पोस्ट ऑफिसनी केटलीक शरतोने आधीन एटले के कोईपण प्रकारना व्याज न मळवा पात्रनी बाबतने जेवी बाबतोने યાદમાં રાખીને તમે આ ખાતામાંથી જે રકમ જમા હોય એ પરત મેળવી શકો છો। તો આવી રીતના રોકાણકારોને દર મહિને વ્યાજની રકમ મળી રહે તે હેતુથી આવી માસિક આવક યોજના પણ શરૂ કરવામાં આવે છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એક આપણી સરસ મજાનું ટૂંક લોન છે, એ છે મની ઓર્ડર। સૌથી જૂનામાં જૂની મેં તમને કીધું કે ગામડાઓમાં રહેતા કેટલાક વૃદ્ધો જ્યારે એ ગામડામાં રહેતા હોય ને એના જે સંતાનો છે એ શહેરમાં જઈને કામ કરતા હોય છે ત્યારે દર મહિને શહેરમાંથી ગામડે આવી શકતા નથી એટલે શું કરે છે કે દર મહિને પોતાના જે ગામડાના જે વડીલો છે એના માટે એ શું કરતા હોય છે તો કે મની ઓર્ડર કરી દેતા હોય જેથી એમનું પણ ગુજરાન ચાલે। ટૂંકમાં એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થાને આપણે મની ઓર્ડર સેવા કહે છે, બરાબર। આ સેવાનું પોસ્ટ ઓફિસ મોકલનાર પાસેથી શું લે છે તો કે કમિશન મેળવે છે। વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને પોસ્ટ ઓફિસ જેટલી પણ સેવાઓ આપણને આપે છે એ સેવાની અંદર પોસ્ટ ઓફિસ આપણી પાસેથી શું લે છે તો કે કમિશન લે છે। દાખલા તરીકે સૌથી સેફ્ટ આપણે આપણા ઇન્સ્ટન્ટ આપણા ગામડાની અંદર મને તો યાદ છે મારા પપ્પા અહીંયા વીરપુર જલારામ મંદિરને મની ઓર્ડર મોકલતા, છેલ્લે તો એટલું બધું ત્યાં ફંડ ભેગું થઈ ગયું ને કે મારા પપ્પાનું મની ઓર્ડર પાછું આવતું। પપ્પા એક ફોર્મ લઈ આવતા ઘરે, એમાં એ ફોર્મની અંદર પપ્પા શું કરે તો કે પૈસા મોકલનાર કોણ તો પપ્પા પોતાનું નામ લખે, પૈસા કોને મોકલવાનું છે તો કે વીરપુરના જલારામ ટ્રસ્ટને લખે તો એનું એડ્રેસ લખે કે ભાઈ વીરપુર ગામ વીરપુર જલારામ મંદિરને ટ્રસ્ટને આપવાનું છે એ બધું લખીને અને મની ઓર્ડરમાં પછી મેસેજ લખી દે કે હું જલારામ બાપાનો ભક્ત છું ને મેં એવી માનતા કરી છે કે દાદાને મારે આટલા રૂપિયા ધરવા છે। તો મારા પપ્પા આવી રીતના મની ઓર્ડર કરતા મને યાદ છે, બહુ આવું આમ લાંબુ ફોર્મ આવતું અને એ ફોર્મની અંદર તમામ વિગત મોકલનારે તમામ વિગત લખવાની, મોકલનારે પોતાનું નામ પોતાનું એડ્રેસ અને મેળવનારનું નામ મેળવનાર જેને પૈસા આપવાના છે એનું નામ એનું એડ્રેસ અને નીચે એક નાનો મસ્તો પટ્ટો આવતો એ સંદેશો આવતો। હવે જ્યારે પોસ્ટ ઓફિસ જ્યારે આપવાવાળાને ત્યાં દાખલા તરીકે હું આજે સુરત નોકરી કરું છું અને હું મારા પપ્પા અહીં અમરેલી રહે છે હું મારા પપ્પાને મની ઓર્ડર કરું ને તો જે તે સમયે શું થતું હતું કે આવડું મોટું મની ઓર્ડર ફોર્મમાંથી નીચે હું મેસેજ લખતો કેમ છો પપ્પા મજામાં તમને આ મહિનાના મેં તમને થોડો ઘણો ઘર ખર્ચ મોકલો છે તમારે કાંઈ વધારે પૈસા જરૂર હોય તો કહેજો એવી રીતના એ પછી પોસ્ટ ઓફિસમાંથી જે આપણે પૈસા આપવા માટે જે આવે ને પોસ્ટમેન એ શું કરે એ મેસેજ ફાડીને મારા પપ્પાને આપી દે અને બાકીનું જે ફોર્મ છે એ પોતે લઈ જાય। તો આવી રીતના એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની વ્યવસ્થાને આપણે મની ઓર્ડર કહે છે। આ સેવાનું પોસ્ટ ઓફિસ મોકલનાર પાસેથી શું લે છે તો કે કમિશન ચૂકવે છે। હવે ખાસ કરીને આજનો જે જમાનો છે આજના જમાનાની અંદર કહેવાય ને તો કે આધુનિક યુગ છે એટલે ખાસ કરીને ઓનલાઈન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ આજે વર્તમાન સમયની અંદર ઇન્સ્ટન્ટ મની ઓર્ડર ની સેવા પણ શરૂ કરવામાં આવી છે। જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે બે પ્રકારની મની ઓર્ડર સેવા છે, એક છે ઈ મની ઓર્ડર સેવાઓ અને બીજું છે ઇન્સ્ટન્ટ મની ઓર્ડર સેવાઓ। પરીક્ષાની અંદર એમ પ્રશ્નો પૂછી શકાય કે ઇન્સ્ટન્ટ મની ઓર્ડરમાં એક સ્થળેથી બીજા સ્થળે કેટલી રકમ મોકલી શકાય, તો ઇન્સ્ટન્ટ મની ઓર્ડરની સેવામાં તમે 1,000 રૂપિયાથી લઈ ને 50,000 સુધીની કોઈ પણ રકમ ભારતના કોઈ પણ સ્થળે કોઈ પણ પોસ્ટ ઓફિસ દ્વારા તમે તમારા સ્વજનને મોકલી શકો છો। હવે નાણાં મોકલનાર શું કરે છે તો કે પોસ્ટ ઓફિસને જે નાણાં મોકલવાના છે દાખલા તરીકે 10,000 રૂપિયા આપણે મોકલવાના છે તો એ 10,000 રૂપિયા અને કમિશન કેટલું થાય ભાઈ 10,000 મોકલવાનું કમિશન તો કે 10,000 રૂપિયા મોકલવાનું કમિશન થાય 500 રૂપિયા તો 500 રૂપિયા એટલે
એટલે કે 1000 ને 500 1500 રૂપિયા, આ તો એક ગણતરી છે, આટલું બધું ન હોય, આ તો ખાલી એક ગણતરી રૂપિયા આપ્યો છે. તો 1500 રૂપિયા એ શું કરે છે કે નાણાં અને કમિશનની રકમ એ કોને આપી દે છે, તો કે પોસ્ટ ઓફિસને ચૂકવી દે છે. હવે પોસ્ટ ઓફિસ શું કરે છે, તો પોસ્ટ ઓફિસને રકમ ચૂકવા બાદ પોસ્ટ ઓફિસ એક ખાનગી સીલબંધ કવર જેની અંદર શું લખ્યો હોય છે, તો કે મોકલનારે જે પૈસા પોસ્ટ ઓફિસમાં ભર્યા હોય છે એનો યુઝર પાસવર્ડ એટલે કે પિન નંબર લખ્યો હોય છે. હવે જે મોકલનાર વ્યક્તિ છે એને આ નંબર આપે છે. હવે મોકલનાર જે પૈસા મોકલનાર વ્યક્તિ છે, જે વ્યક્તિને પૈસા મોકલવાના છે એ વ્યક્તિને મોકલ્યા હોય છે એ વ્યક્તિને આ પિન આપી દે આપવામાં આવે છે. હવે દાખલા તરીકે હું મારા પપ્પાને સુરતથી આ ઇન્સ્ટન્ટ મની ઓર્ડર સેવા દ્વારા પૈસા મોકલું, એટલે હું ત્યાં પૈસા જમા કરાવું અને કમિશન જમા કરાવું, એટલે મને જે સુરતની પોસ્ટ ઓફિસ છે ને એ મને એક સીલબંધ કવરની અંદર, જેમ આપણે કેમ બેંકનો એટીએમનો પાસવર્ડ આવે, પિન નંબર આવે, એવો સીલબંધ કવરનો એક મને પાસવર્ડ આપે. હવે એ પાસવર્ડ હું કોને મોકલું, તો કે એ પાસવર્ડ હું અમરેલીમાં મારા પપ્પાને મોકલું. હવે મારા પપ્પા અમરેલીની પોસ્ટ ઓફિસમાં જઈ, બરાબર, અને પપ્પા મારા પપ્પા જ્યારે જશે ત્યારે એ શું કરશે, તો કે પોતાનો ફોટો આઈડી લઈ જશે અને પોસ્ટ ઓફિસમાં જઈને બતાવશે અને કહેશે કે ભાઈ મારા દીકરાએ સુરતથી આ રીતના મની ઓર્ડર કર્યું છે, એટલે એનો આ પિન નંબર છે, એ રજૂ કરશે અને એ બધું મેચ કરી, નામ પિન નંબર આ બધું મેચ કરીને મારા પપ્પાને અમરેલીની પોસ્ટ ઓફિસમાંથી નાણાં મળી જશે. તો આજના ટેકનોલોજીના યુગમાં ઓનલાઈન ટેકનોલોજીના ઉપયોગથી ઇન્સ્ટન્ટ મની ઓર્ડર દ્વારા પણ આપણે એક સ્થળેથી બીજા સ્થળે આપણે પોસ્ટ ઓફિસને કમિશન ચૂકવીને નાણાંની હેરફેર કરી શકીએ છીએ. એની અંદર નાણાં મોકલનાર મોકલવાના નાણાં અને કમિશન પોસ્ટ ઓફિસને આપી દે, એટલે પોસ્ટ ઓફિસ એક સીલબંધ કવરની અંદર આપણને પિન નંબર આપે છે. આ પિન નંબર આપણે જેને પૈસા મોકલવાના છે એને મોકલી દેવાનું, એટલે એ વ્યક્તિ શું કરશે, પોતાની ફોટો આઈડી લઈને નજીકની પોસ્ટ ઓફિસમાં જશે અને એ પિન નંબર બતાવશે અને પોતાની ફોટો આઈડી બતાવશે કે મને આ રીતના મારા દીકરાએ મને આ રીતના પૈસા મોકલા છે, કે આ વ્યક્તિએ મારા નામના પૈસા મોકલા છે, એટલે આ રીતના એને પૈસાની ચૂકવણી આપશે. હવે આજનો ખાસ કરીને વેબ સિરીઝ અને જે કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગથી ઈ મની ઓર્ડરની પણ સેવા આપવામાં આવી છે. આ ઈ મની ઓર્ડરની સેવામાં 1 રૂપિયાથી લઈને 5000 સુધીમાં, અને ટૂંકમાં આ જે મની ઓર્ડર છે, ઇન્સ્ટન્ટ મની ઓર્ડર, એ ભારતના દેશના કોઈ પણ ખૂણામાં કોઈ પણ તમે સ્થળે મોકલી શકો, પણ અહીં જે છે એ નક્કી કરેલી તમે પોસ્ટ ઓફિસની અંદર તમે તમારે જવાનું, તમારે જો પૈસા મોકલવા હોય તો તમારે શું કરવું પડશે, તો કે ઓનલાઈન ફોર્મ ભરવું પડશે. પોસ્ટ ઓફિસ તમને આ ઈ મની ઓર્ડર કરવા માટે ફોર્મ આવશે, એ ફોર્મની અંદર તમારે શું કરવાનું, તો કે ફોર્મની અંદર તમારે તમારું એડ્રેસ લખવાનું, તમારું પૂરું નામ લખવાનું, કેટલી રકમ મોકલો છો એ રકમ કોને મોકલવાનું છે, કયા શહેરમાં મોકલવાનું છે એનું એડ્રેસ લખવાનું, પિનકોડ સાથે, બરાબર. અને આવી રીતના ઓનલાઈન વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવાનું હોય છે, અને ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ 24 કલાકમાં જ જે વ્યક્તિને નાણાં મોકલવાના હોય તેના સરનામે તેની ચૂકવણી કરવામાં આવે છે. હવે જ્યારે ચૂકવણી કરવામાં આવે છે ત્યારે જે વ્યક્તિને પૈસા મોકલેલા છે એ જ વ્યક્તિને પોસ્ટ ઓફિસ દ્વારા ચૂકવણી કરવામાં આવે છે કે નહીં એની ખાતરી માટે ખાસ કરીને એની ફોટો આઈડી ને બધું ચેક કરવામાં આવે છે, અને આ રીતે જે મોકલનારે ફોટો આઈડી ચેક કરી અને પૈસા આપી દેવામાં આવે છે, સાથે સાથે પૈસા મોકલનારે જે સંદેશો આપ્યો હોય એ ચિઠ્ઠી પણ એને આપી દેવામાં આવે છે. તો આ રીતે પોસ્ટ ઓફિસ દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે નાણાં મોકલવાની જે વ્યવસ્થા છે જેને આપણે મની ઓર્ડર કહે છે. વિદ્યાર્થી મિત્રો, 3 માર્કની અંદર અથવા તો પરીક્ષાની અંદર 5 માર્કની અંદર માં કોઈ પણ 2 ટૂંકનોન પૂછી શકાય, કે નીચેની ટૂંકનોન કોઈ પણ 2 ટૂંકનોન લખો, એમાં આવી રીતના કોઈ પણ 3 બચત યોજના લખી હોય કે ભાઈ રાષ્ટ્રીય બચત પત્રો સમજાવો,
अथवा तो मासिक आवक योजना समझावो, अथवा तो मनी ऑर्डरनी सेवा समझावो, अथवा तो टपाल सेवा समझावो। आवी आ जे टपाल खातु छे ए टपाल खातु अने टपाल खातानी बचत सेवाओमांथी विद्यार्थी मित्रों आवी घणा बधा त्रण त्रण मार्क में एटले के त्रण मार्कनी अंदर एक कोईपण एक योजना अथवा तो पांच मार्कनी अंदर विद्यार्थी मित्रों तमने त्रण आवी योजनाओ आपी होय अने तमने एम कीधुं के आमांथी कोईपण बे योजना लखो एटले अढी अढी मार्कना आवी टूंक नोन पण विद्यार्थी मित्रों परीक्षामां आवी शके छे। मारो बनतो प्रयत्न एवो हतो के तमने पोस्ट ऑफिस द्वारा पूरी पाड़वामां आवती टपाल सेवा अने पोस्ट ऑफिस द्वारा आपवामां आवती बचत सेवानुं अथवा तो पोस्ट ऑफिस द्वारा पूरी पाड़वामां आवती मनी ऑर्डर सेवानुं संपूर्ण माहिती आजे आपणे आ वीडियो लेक्चरनी अंदर जोई। आप सौ विद्यार्थी मित्रोनो ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।